નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ પ્રસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની તાપી હોટલ નજીક કેમિકલ યુક્ત બેરલોનું ધોવાણ કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી લઈને પર્યાવરણને નુકસાન કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે સ્થાનિક ઉદ્યોગોમાંથી કન્ટામેન્ટલ બેરલોરો લાવી ગેરકાયદેસર વોશિંગ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા. તારીખ 6/6/2024 રોજ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે હાઈવે ઉપર આવેલી તાપી હોટલની સામે આવેલા પ્લોટમાં એક ઇસમ બહારથી બેરલો લાવીને તે બેરલોનું કેમિકલ ગેરકાયદેસર વોશ કરે છે, જેને લઈને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે કેમિકલ જેવા પદાર્થની ખરાઈ કરવા ગુજરાત પોલીસ અને કંટ્રોલ બોર્ડને જાણ કરતા સ્થળ પર બોલાવી તેઓ પ્રાથમિક તપાસ કરતા નમૂના લીધા હતા. જે બાબતે ગુજરાત પોલીસ અને કંટ્રોલ બોર્ડના અહેવાલ મુજબ pH 1-14 તથા તેમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD પ્રમાણ વધારે જણાયું હતું. આ ઉપરાંત એકમ દ્વારા બોર્ડની જરૂરી મંજૂરી વગર જ કન્ટામેન્ટ ટર્મ્સનું કામકાજ કરવામાં આવતું હોવાથી ઇસમ વિરુદ્ધ પર્યાવરણની સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7-8-15 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતે ગ્રામ સભા બોલાવવા મામલે માજી સરપંચે હોબાળો મચાવીને આક્ષેપ કર્યો હતો કે લાગતા વળગતાઓને જાણ કરીને જ ગ્રામ સભા બોલાવવામાં આવી રહી છે અને કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સરપંચે તાજેતરમાં બોલાવેલી ગ્રામસભા બાબતે વિવાદ ખડો થવા પામ્યો છે. ગામના પૂર્વ મહિલા સરપંચે પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના વર્તમાન સરપંચ દ્વારા તાજેતરમાં બોરભાટા ગામ ખાતે પંચાયતમાં ગ્રામસભા યોજી હતી, પરંતુ કહેવાય છે કે ગામના લોકોએ ગ્રામસભા બાબતે જાણ કરી ન હતી. ખાનગી રાહે મિટિંગ યોજી હતી, જે બાબતે વિરોધ ઉભો થવા પામ્યો હતો. ગામના પૂર્વ મહિલા સરપંચ કોકિલાબેન ભરતભાઈ વસાવાએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પાસે માહિતી અધિકાર એક્ટ મુજબ RTI કરી માહિતી માંગી હતી. વર્તમાન સરપંચ તથા તેમના મળતિયા સભ્યો સામે ગ્રાન્ટના રૂપિયા ચાઉં કરી ગયાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જો કે તેણીએ દાવો કર્યો હતો કે હજુ સુધી તેમને સસ્પેન્ડ લેટર મળ્યો નથી. તેઓને વારંવાર ગામમાં સભાના બદલે ખાનગી મિટિંગો યોજવામાં આવે છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. નવા સરપંચ, હું કૈલાસબેન વસાવા ભરતભાઈ બોલું છું. હું સરપંચ છું. મારી પર દરખાસ્ત કરવામાં આવી હતી. એક વર્ષ થયો, મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી. આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ને ગામ સભાની મિટિંગ રાખવામાં આવી હતી આજરોજ. ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી, અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી. કદાચ 6 મહિના એ લોકોની કદાચ મિલીભગત લાગે છે મને, ને 5 લાખની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ, પણ તે હજુ સુધી કામ થયા નથી. સરપુડીન ગામમાં એ લોકો ખાઈ જ ગયા, પટાવી જ ગયા, કેમ કે કામ તો કોઈ થયા જ નથી. આજે તમે સરપુડીન જાઓ તો એની હાલત એટલી ગંભીર છે કે તમે જોવો, ત્યાં ગઈને સભ્યોને મળો, ગામના વડીલોને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે, એ લોકો કોઈને જાણ કરતા જ નથી. મિટિંગ માં તો હવે 6 જણ આવ્યા હતા. દીપ્યુજી સરપંચ હરિભાઈ હતા, ને અધિકાર તો હવે મને ખબર નથી, કોઈ જ નહીં હતું અધિકાર તો. તલાટી મેડમ હતા ખાલી. અમારી તો માંગ શું હોવાની વળી, આ મને ન્યાય મળવો જોઈએ વળી. ભરૂચના અલીઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કરી રોડ બનાવવાની માંગણી કરી હતી. ભરૂચના પાંચભદ્રથી મોહમ્મદપુરાને જોડતા માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકાલો અંદર કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં ચોમાસાની મોટા ભાગમાં સિઝન દરમિયાન તમામ માર્ગ બિસ્માર બન્યા છે, ત્યારે ભરૂચ શહેરના પાંચભદ્રથી મોહમ્મદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહમામ પોકાર ઉઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિક અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી
વાહન વ્યવહાર પુનઃ યથાવત કરાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતું, માત્ર ઢીંગરાપુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માર્ગના પગલે આમ તો રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક આગેવાન ઇલિયાસભાઈ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદભાઈ મિર્ઝા દ્વારા આ રસ્તા અંગે કંઈક આ પ્રમાણે માંગણી કરી હતી. જય હિન્દ, જય ભારત, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા. આજે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત. આજે પબ્લિક જો, આજે આખો રોડ ઉપર પબ્લિક આવી છે. નગરપાલિકાની આગ નથી ખુલતી. આજે 4 મહિના પહેલા મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવ, કાર્બેટિંગ વાળા બનાવ. આ લોકો ઠીકડા પૂરવાનું કામ કર્યું છે. વિરોધ પક્ષ સાતજ પક્ષ બંને મળેલા છે. આ બંને મળી વગર આ રોડ નથી બનતું. બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે. આ રોડના બી પૈસા 6 વર્ષથી પૈસા ખવાઈ ગયા છે. આજ સુધી આ રોડ બન્યું નહીં. આજે આ જનતા બેમાલ છે. ડિલેવરીવાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે? 108માં માણસ ગંભીર રીતે ઘાયલો છે, કેવી રીતે જશે? પણ આ લોકોની તંત્રની આગ નથી ખુલતી. આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની આગ નથી ખુલતી કે ક્યારે રોડ બનશે. રાતે 2 વાગે આવીને જીસીબી મારીને જતા રહે છે. કે જીસીબી મારો જો રોડ બનાવો, અહીંયા પાકા રોડ જોઈએ અમને. કે અમે ટેક્સ નથી ભરતા, અમે ટેક્સ નથી ભરતા, અમે જનતા નથી. તમારા હોદ્દેદાર આવે, તમારા મંત્રી આવે તો તમે રાતે રાત રોડ બનાવી કાઢો છો. તો આ પ્રજા કોણ છે? આ પ્રજા રોડ પર નથી ચાલતી. એટલે તંત્રને મારે નમ્ન વિનંતી છે, તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ થાય ને આરસીસીવાળો રોડ બનાવવામાં આવે. નહીં તો આ જનતા આવી રીતે રોડ ઉપર આવશે ને આંદોલન કરશે. મારું નામ ઇલિયાસ પટેલ છે, સામાજિક કાર્યકર. લગભગ છેલ્લા 2006-2007માં આ રોડ બનેલો હતો. અહીંથી મમ્મતુડાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો. ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી. આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી. આ લોકો ખાલી પેલી કોળી વસ પૂડી અને ચાલુ કરી દે છે. એના કરતાં તો જે તમે કાર્પેટિંગ કર્યું હોત જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં આ કામ થઈ ગયું છે. અને પબ્લિકને એટલી તકલીફ પડે છે. જો એગને હામીલા બૈરા હોય તો એમના માટે કેટલી તકલીફ છે. 108 ઇમરજન્સી જવાવાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે. અને પબ્લિકને પૂછો, કલેક્ટર સાહેબ જાય છે, ધારાસભ્ય જાય છે, આ મામલતદાર સાહેબ, દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે. પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર દેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં. જય હિન્દ, જય ભારત. ઝઘડિયા તાલુકાના ઉમારા વાઘપુરા ગામમાં પાણીની પાઇપલાઈનો નાખવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેને લઈને વારંવાર પાણીની પાઇપલાઈનો તૂટી જતા ગંદુ પાણી વહી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સમગ્ર નગર અને શહેરી મહોલ્લામાં વર્ષો જૂની પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇનો મહિનાઓથી તૂટી જતા પાણી બહાર વહી જતા પાણીનો વેફડાક થઈ રહ્યો છે, જેમાં દુમાલા વાઘપુરાના સ્થાર ફળિયા, નવરાત્રી ચોક, ડોક્ટરવાડા ફળિયા સહિત અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનો તૂટી જતા દરરોજનું 1000 લીટર પાણી બહાર વહી રહ્યું છે તથા આ જગ્યા ઉપર ખાડા પડી જવાના કારણે વરસાદી પાણી તેમજ લોકોના બાથરૂમનું ગંદુ પાણી, પ્રદૂષિત પાણી તે ખાડામાં જઈ રહ્યું, જેના કારણે તૂટેલી પીવાના પાણીની પાઇપલાઈનમાં તે ભળી રહ્યું છે. જેના કારણે દુમાલા વાઘપુરાના ગ્રામજનો તેમજ તેમના બાળકોના સ્વાસ્થ્ય ઉપર પાણીજન્ય બીમારીઓનો ખતરો મંડાઈ રહ્યો છે. મહિનાઓ વીતવા છતાં આ બાબતે દુમાલા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા હજુ પણ કઈ બાબતમાં કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું. કોઈ જગ્યા ઉપર સમારકામ કરવામાં આવે છે તો પણ વિના આયોજન અને હલકી ગુણવત્તાના મટીરીયલ થકી કરવામાં આવતા તે માત્ર અમુક કલાકોમાં તૂટી જતા ગ્રામજનો પંચાયતના અંધેર વેટ પર ફિટકાર વરસાવી રહ્યા છે. દુમાલા વાઘપુરા હદ વિસ્તારમાં સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરી તંત્ર થોડા દિવસ પહેલા ચંદનનગરમાં પીવાના પાણીની ટાંકી બનાવી તેમજ અમુક વિસ્તારમાં પાણીની લાઇન નાખવાની કામગીરી એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી, જેમાં હલકી પાઇપો તેમજ ધારાધોરણો મુજબની કામગીરી ન કરતા તે પૂરેપૂરી લાઇનમાં ખામીઓ આવી રહી છે, જેમાં કામગીરીમાં ભેટ ઉતારવામાં આવી હોય જે બાબત નિષ્કાળી દાખવનાર કોન્ટ્રાક્ટર ઉપરાંત કાયદેસરની કાર્યવાહી સહિત નવી પાણીની લાઇન નાખવા ગ્રામજનો દ્વારા મૌખિક રજૂઆત જે તે સમયના તલાટીને કરવામાં આવી, પરંતુ હજુ પણ કોઈ નિકાલ ના આવતા ગ્રામજનો દ્વારા અધિકારોની હજુ ઉંઘૂડતીના પગલે ગ્રામજનોનો છૂપો રોષ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો પ્રત્યે જોવા મળી રહ્યો છે. હાંસોટ તાલુકાના ઘરોમાં ભૂવા પડવાની ઘટનાને લઈને હવે આ મામલે કારણો શોધવા લોકમાં ઉઠવા પામી છે.
આસોડમાં છેલ્લા એક અઠવાડિયાથી એક જ ફળિયામાં બે ઘરમાં ભૂવા પડ્યા હતા. ભૂવાની સાઈઝ જોતા ગભરા જવાય તેવી સાઈઝ હતી, આશરે 10x10 ની સાઈઝના હશે. ઘરના રહીશો અને ઘરની બહાર ખોડેલ ગેસ પાઇપલાઇનને લીધે આ ભૂવો પડ્યો છે અને પ્રથમ નજરે જોતા એમ લાગી રહ્યું છે કે રવિવારે સવારે આ જ ઘરોની થોડેક દૂર આવેલ અન્ય એક ઘરમાં પણ ભૂવો પડ્યો. પણ અચરજની વાત એ છે કે આ ઘરની આજુબાજુ ક્યાંય ગેસ પાઇપલાઇનનો ખાડો ખોદાયો ન હતો. તો પ્રશ્ન થાય છે કે પેલા બે ઘરોમાં તો નજીકમાં ગેસ પાઇપલાઇન હતી, ત્યારે આ ઘરની નજીકમાં તો આવી કોઈ પાઇપલાઇન નહોતી, તો ભૂવો કેવી રીતના પડ્યો? હાંસોટના વૃદ્ધો લોકો પાસેથી એમ જાણવા મળે કદાચ આ વિસ્તારમાં વર્ષો પુરાણું ભોયરું પણ હોઈ શકે. તો ભૂસ્તર વિભાગના દિશામાં તપાસ સાધરી સત્ય શું છે તે બહાર લાવે તે ઈચ્છને છે. આ સંશોધનને લઈને હાંસોટની પ્રજાને સાચું કારણ મળે અને ભય પણ દૂર કરી શકાય છે. જો આ જોતા ગુજરાત ગેસ પણ બંધ કરવામાં આવેલ કામ ફરી ચાલુ કરે તેવી લોકમાં ગૂંઠવા પામી છે. હાંસોટ તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનના વર્તનને મામલે આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. હાંસોટ તાલુકાના ખેડૂતોના પાકને નુકસાનનું વળતર ચૂકવવા માટે હાંસોટ તાલુકા ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ચાલુ વર્ષ 2024-25 દરમિયાન અતિ ભારે વરસાદના કારણે હાંસોટ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર, કપાસ, શાકભાજીને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જેના કારણે આજે હાંસોટ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાંસોટ મામલતદાર રાજન વસાવા રજૂઆત કરી જગતનાથ કહેવાતા ખેડૂતો એમના પાકમાં થયેલા નુકસાનનું ગયા વર્ષનું અને હાલના થયેલી નુકસાનીનું આખરી ભીખ નહીં પરંતુ અમારા હક અને અધિકારનો યોગ્ય વળતર દ્વારા સરકાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરતો આવેદન પત્ર પાઠવ્યું હતું. આજરોજ અમે હાંસોટ તાલુકા એફપીઓ થ્રુ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. તો એમાં અમારે એ રજૂઆત છે કે હાલની પરિસ્થિતિમાં જોઈએ છે ત્યારે સતત ને સતત વરસાદ વરસી રહ્યો છે અને એનાથી હાંસોટ તાલુકાના જે ખેડૂતોને દરેક પાકની અંદર કપાસ છે, ડાંગર છે અને શાકભાજીની અંદર જે પણ મોટા પાયે નુકસાન થયું છે તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર વળતર જાહેરાત કરે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો એને થોડો લાભ મળે તો ખેડૂત જગતનો જે તાજ છે એ ફરીથી નવા પાક માટે એને જો કંઈ સહાય મળે તો એ ફરીથી ઊભો થાય એવી અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ ને લાચારીથી પણ નથી પણ અસ્મિતાથી અમે અમારો જે હક છે એ સરકાર અમને વળતર તરીકે ચૂકવે એવી રજૂઆત કરવા અમે એફપીઓ થ્રુ હાંસોટ તાલુકા ફાર્મા પ્રોડ્યુસર કંપની થકી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ભર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે વિવિધ પ્રશ્નોની રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયાના પાણીમાં તણાઈ ગયા છે. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક વસાહતમાંથી ધમધમતો જિલ્લો છે. જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહત આવેલી છે, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે આ માર્ગ ઉપરથી પસાર થવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરમ્મતના નવીનીકરણના મામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો તેમજ ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવાથી ચોમાસા પહેલા જ વરસાદના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તેવા બની જતા હોય છે. જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં કેટલાય ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. તે આમ કરવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા પરિણામે
ગામોમાં ખેતોમાં પાણીને પ્રવેશી જતા નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ અંગે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન, DHF, નર્મદા યોજનાની કેનાલમાં પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા નથી તેવા અનેક સવાલોને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એટલે બસ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે. ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ, ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે. તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ. આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડાને બધું ખલાસ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ MLAથી લઈ, MPથી લઈ, તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે. ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો, બહુ શરમની વાત છે કે રોજગારી નથી. અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગર સેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે, મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિર્જીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે. એમની પર FIR થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો. પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેન્ટમાં કામ છે એ થવા દો. આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 જેટલા કાવડ યાત્રા મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ભરૂચના જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદાના નિર્લય શિવ ભક્તોએ કાવડ યાત્રાઓએ શિવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલા જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓએ શિવ ભક્તોએ નર્મદા નદીના નિર્લય નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી 400થી વધુ કાવડ યાત્રીઓએ નર્મદાનું નીર લઈને જાડેશ્વર મંદિર ખાતે પ્રદક્ષિણા કર્યા બાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિર ખાતે જળ અભિષેક કર્યો હતો. મેરા નામ શક્તિ સિંહ જાદવન હૈ, મેં અંકલેશ્વર સે હું, મેં ફિઝિકલી રાજસ્થાન કા રહેને વાલા હું ઓર યે હમારી જો કાંવડ યાત્રા હૈ, કરીબ 20 વર્ષો સે હમારી કાંવડ યાત્રા હો રહી હૈ, જિસમે ગુજરાત સહિત મહારાષ્ટ્ર ઓર રાજસ્થાન, UP, MP, છત્તીસગઢ કે કઈ રાજ્યો કે લોગ ઇસમે હિસ્સા લેતે હૈ. આજ તકરીબન 325 કે કરીબ કાંવડિયા હૈ હમારે, ઓર ઇસસે પહેલે ભી એક કાંવડ હમારી જો હૈ ઇસકે પહેલે વાલે સોમવાર મેં કરીબન 200 થી 250 કી સંખ્યા મેં વો ભી કાંવડ ચડા કે આયે હૈ. હર સાલ હમારા યે પ્રોગ્રામ રહેતા હૈ. હર હર મહાદેવ. મેં ઠાકોર શિવેન્દ્ર. હમ સભી લોગ સાવન કે શુભ અવસર પે પહેલા સોમવાર હૈ ઓર યહાં સે સારે કાંવડ યાત્રી લોગ જા રહે હૈ અંકલેશ્વર કાંવડ ભરને કે લિયે. હમ લોગ તકરીબન 5 જિલ્લે કે મિલકે કાંવડ ભરતે હૈ હર સાલ. આઈ લગભગ હમ લોગ કમ સે કમ 10 સાલ સે કર રહે હૈ ઓર અભી આજ કે ટાઈમ મેં હમારે પાસ મેં લગભગ 300 થી 350 લોગ કાંવડ ભર રહે હૈ સાથ મેં. હમ સબ ભર કે પેદલ જાયેંગે યહાં સે અંકલેશ્વર. આમોદ નગરપાલિકા દ્વારા સમયસર પ્રી મોનસૂન ની કામગીરી હાથ ધરવામાં ના આવતા આજ રોજ ખાતકેલા સાંપેલાધાર વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ના વોર્ડ વિસ્તારમાં જ આવતા પશુ દવાખાના પાસે આવેલી નવી નગરીમાં વાલ્મીકી સમાજના લોકોના ઘરોમાં ગંદી ગટરનું પાણી ગુઠણ સમા ભરાઈ ગયા હતા, જેને લઈને વાલ્મીકી સમાજના લોકોએ આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ સત્તાધીશોને જાણ કરી હતી. પરંતુ પ્રમુખ સહિત સત્તાધીશો વિસ્તારની મુલાકાતે ના આવતા સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે અન્ય વિસ્તારમાં સદસ્યએ ફક્ત મુલાકાત લીધી હતી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા વાલ્મીકી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ સોમવાર હોય અને દશમનો તહેવાર તેમજ શ્રાવણ માસનો તહેવાર હોવા છતાં જો પારાવાર ગંદકીને લઈને આ વિસ્તારના લોકો નરકાગારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સત્તાધીશોના પાપે વાલ્મીકી સમાજના લોકોના ઘરોમાં ભરાયેલા પાણી હાથથી ઉલેચવા મજબૂર બન્યા હોવા છે અને ભેદભાવની નીતિ રાખી જાડી ચામડીના ધરાવતા તંત્રના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી તેવા ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા. અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું સાહેબ, આવો મારા નાના નાના બચ્ચા છે, મારા રાતે લઈને હું કઈ, મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હોવાની છે, આવા નાના બચ્ચા છે, એ લોકો તો તઈ જાય તો જલપા હંતાઈ ગઈ, અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તે ભીખાઈ એવું કીધું કે હું આવું 5 મિનિટ. અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંગ્યા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા.
અંકલેશ્વર ખાતે ઉદ્યોગકારો સાથે પોલીસ દ્વારા સાયબર સિક્યુરિટી અંગે સેમિનાર યોજ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજવામાં આવ્યો હતો. સાંપ્રત સમયમાં મોબાઈલના યુગમાં સોશિયલ મીડિયામાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. જે ઘટનાઓ કેવી રીતે અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા જનજાગૃતિ ફેલાવવામાં આવેલી છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ઉદ્યોગકારો સાથે થઈ રહેલી છેતરપિંડી ગુના અટકાવ અને સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉદ્યોગપતિ અશોક પંજવાણી, એઆઈના પ્રમુખ હિંમત સેલડિયા, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કિટાએ એસોસિએશન જે સંગઠન જે છે કે જે આપણે આ બાબતે માર્ગદર્શન અને આપણને વધારે સમજ આપશે એમનો પણ હું ખૂબ આભાર માનું છું. તેમના તમામ જે પ્રતિનિધિ છે તથા આપણે જે ગાઈડન્સ આપવાના છે માર્ગદર્શકો એમનો પણ હું ખૂબ આભાર માનું છું. આજનો આ કાર્યક્રમ એ ખૂબ સિગ્નિફિકન્ટ એટલા માટે છે કારણ કે રિસેન્ટલી આપણને સૌએ કહ્યું કે સૌપ્રથમ આપણે સૌ નસીબદાર છીએ કે વર્લ્ડ બેંકે કહ્યું કે ભાઈ ઇન્ડિયા ઇઝ શાઇનિંગ એઝ અ બ્રાઇટ સ્પોટ ઇન ધીસ હોલ વર્લ્ડ વેર ધ ઇકોનોમિક સિચ્યુએશન ઇઝ વેરી ગ્લૂમી. આખા વિશ્વમાં જ્યારે મંદી અને ઇકોનોમિક ગ્રોથનો રેટ જે છે પ્રમાણમાં ખૂબ ઓછો થઈ રહ્યો છે ત્યારે ભારત એક ખૂબ જ શાઇનિંગ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. અને આ શાઇનિંગ સ્પોટ એટલે કોના થકી તો કે આ દેશમાં જે આપણું પોપ્યુલેશન તમામ લોકો અને એની સાથે સંકળાયેલા ઇન્ડસ્ટ્રીઝ સાથે એના થકી આ દેશ છે એ બ્રાઇટ સ્પોટ તરીકે ઉભરી રહ્યો છે. અને ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ સ્પોટ્સ કહેવાય કે જે એના ક્લસ્ટર્સ કહેવાય એમાં અંકલેશ્વર જે છે એ ખૂબ મોટું મહત્વ ધરાવે છે. અને એ અંકલેશ્વર ભરૂચ જિલ્લાની તમામ જીઆઈડીસીઓ જ્યારે અને તેમના પ્રતિનિધિઓ અને એના એના ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો જ્યારે એટલે ઉપસ્થિત હોય ત્યારે એ આ આખા પરિપ્રેક્ષ્યમાં ખૂબ મહત્વનું કરી શકાય. મારું નામ નયને સાદડિયા છે. હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું. આજે એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ સાથે પોલીસ વડાના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષસ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે. અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું. અવારનવાર જે ઇન્ડસ્ટ્રીઅલાઇસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક માહિતગાર સેમિનાર હતો. તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલમાલ બચાવી શકે. ભરૂચના જંબુસર ખાતે કાવ્ય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે જિલ્લા કલેક્ટર પણ તેમના સહપરિવાર સાથે પહોંચ્યા હતા. શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તો દ્વારા પોતાના ભોળેનાથને મનાવવા માટે પ્રાર્થનાઓ શરૂ થઈ છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટરે કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત સહપરિવાર સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. ગુજરાતનું મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર મહારાજ મહાદેવ મંદિર ખાતે જ્યાં દરિયાદેવ દિવસમાં બે વખત શિવલિંગને અભિષેક કરે છે ત્યારે પવિત્ર શ્રવણ માસના પ્રથમ સોમવારે સ્તંભેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો. આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા. ભરૂચમાં એક ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે. ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે. આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આવેલા ચિત્તનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ઉમટ્યા હતા.
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે આવેલા ચિંતન મહાદેવ મંદિર, જે મંદિર કપિલ મુનિ દ્વારા સપ્ત શિવલિંગ ની સ્થાપના કરવામાં આવી હતી. નર્મદા નદીના સ્નાન કરી ચિત્તનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે. એક વાયકા મુજબ કપિલ મુનિ ભરૂચ ખાતે આવ્યા હતા, જ્યાં તેઓ રાત્રે રોકાણ કર્યા બાદ તેઓ તવરા ગામે આવ્યા હતા અને તવરા ગામે નર્મદા નદીના કિનારે તપ કરી સપ્ત શિવલિંગ ની સ્થાપના કરી હતી. આ મંદિર ભરૂચ નહીં પરંતુ ગુજરાતભરમાંથી શિવભક્તો મોટી સંખ્યા ઉમટી પડતા હોય છે, ત્યારે આજે મોટી સંખ્યામાં શિવભક્તો શ્રાવણ માસના સોમવારના દિવસે તવરા ગામ ખાતે તેમજ જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. મારું નામ મંદરસિંહ રણછોડ બાવા પરમાર, હું આ મંદિરનો ટ્રસ્ટી છું. આ કપિલેશ્વર મહાદેવના મંદિરની અંદર અત્યારે સવા મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે. લોકો અહીંયા ગાડી નર્મદામાના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા પધારે છે. અહીંયા કપિલેશ્વર મુનિએ જાતે અહીંયાળી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને, અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દુઃખ દૂર કરે છે. અહીંયા મંદિરની અંદર અત્યારે સવા મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામના કાવડિયાત્રાઓ સાથે બાળક પણ શિવ ભક્તિમાં જોડાયો હતો. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામથી સ્થાનિક યુવકોએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વમલેશ્વર સુધી પગપાળા કાવડ યાત્રા યોજી, જેમાં 5 વર્ષે બાળક પણ જોડાયો હતો. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામમાં 15 જેટલા યુવકોએ શ્રાવણ માસના પ્રારંભે હાંસોટ તાલુકાના વમલેશ્વર સુધી પગપાળા કાવડ યાત્રા યોજી હતી, જેમાં 5 વર્ષીય બાળક પણ હેત્વિક સંકેત પટેલ પણ જોડાયો હતો અને 30 કિલોમીટર પગપાળા કાવડ યાત્રાએ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે હરિપુરા ગામના યુવકો પ્રતિ વર્ષ શ્રાવણ માસના પ્રારંભે વમલેશ્વર સુધી કાવડ યાત્રા યોજે છે અને તેમજ પવિત્ર જળ ભળી શિવજીને અભિષેક કરતા આવ્યા છે. આ સાથે અમે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.